શ્રી શાળા સંકુલ થકી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ પ્રકરણ બે બહુપદી ભાગ પાંચની વાત કરવાના છે તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉદાહરણોની વાત કરી હતી આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉદાહરણ બે ત્રણ અને ચારની વાત કરી હતી અને અમુક એક્ઝામ્પલ દ્વારા આપણે બહુપદીના શૂન્ય અને સહગુણકોનો ગુણાકાર અને સરવાળાની ક્રિયા વિશેની માહિતી મેળવી હતી તો આજે આપણે ઉદાહરણ નંબર પાંચની વાત કરીએ તો કે જો આ ઉદાહરણ નંબર પાંચ છે ત્રિઘાત બહુપદી માટેનું ઉદાહરણ છે તો હવે આની અંદર તમને કીધેલું છે કે ચકાસો કે તમને આ રીતે રકમ આપી છે કે ચકાસો કે ત્રણ માઇનસ એક અને માઇનસ એકના છેદમાં ત્રણ એ ત્રિઘાત બહુપદી એ ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુસ ઇલે શૂન્યો છે અને તમને એમ કીધું છે કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ તપાસ રેડી તથા તમને આવું પણ કીધેલું છે તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ તપાસો વચ્ચેનો સંબંધ તપાસો બરાબર છે હવે જો તમને શૂન્યો ચકાસવાના કીધા છે કે શૂન્યો છે કે નહીં અવયવ છે કે નહીં જો શૂન્યો કે અવયવ ચકાસવાનું કીધું એટલે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે શૂન્યો કે જે અવયવ આપેલા છે એ જો એના અવયવ કે શૂન્ય હોય તો છેલ્લે બહુપદીનો આન્સર કેવો આવશે ઝીરો રેડી એટલે કે તમને પી ઓફ એક્સ બરાબર કેવું મળશે ઝીરો મળશે એટલે એક્સ ની જગ્યાએ દાખલા તરીકે આપણે પહેલો મૂકવાનું છે ત્રણ તો આપણે દાખલા તરીકે મૂકીએ પી થ્રી ઇઝ ટુ તો કેટલા આવશે ત્રણ કાઉસમાં ત્રણનો ઘન માઇનસ પાંચ કાઉસમાં ત્રણનો વર્ગ માઇનસ અગિયાર કાઉસમાં આવશે ત્રણ અને માઇનસ ત્રણ તો ત્રણ છે ત્રણનો ઘન કેટલો થશે રેડી ઉપયોગ ત્રણ તમે ત્રણનો ઘન કરશો એટલે કેટલો થશે સત્યાવીસ માઇનસ પાંચ કંસમાં કેટલો ત્રણનો વર્ગ નવ માઇનસ કેટલા થઈ જશે તેત્રીસ માઇનસ કેટલા આવશે ત્રણ સત્યાવીસ કેટલા થશે એક્યાશી એક્યાસી માઇનસ કેટલા થાય પિસ્તાલીસ માઇનસ છે અને માઇનસ તેત્રીસ અને માઇનસ ત્રણ હવે જુઓ અહીંયા કેટલા આવશે એક્યાસી માઇનસ કેટલા થશે જો સરખી નિશાની એટલે બધાનો સરવાળો થઈ જશે પિસ્તાલીસ ને તમારે તેત્રીસ થશે એટલે કેટલા આવશે અઠ્યોતેર અઠ્યોતેર ને ત્રણ કેટલા થશે એક્યાસી એટલે એક્યાસી માંથી એક્યાસી જાય એટલે આન્સર કેટલો આવે ઝીરો તેથી આપણે શું લખી શકીએ ત્રણ એ પી ઓફ એક્સનું શૂન્ય છે પી ઓફ એક્સ એટલે આપેલી બહુપતિ મેં તો પહેલા જ કીધું હતું કે શૂન્ય હશે તો આન્સર કેટલો આવશે ઝીરો આવશે રેડી એટલે આ એક આપણે ચકાસવાનું કીધું હતું કે ભાઈ ત્રણ છે એ શૂન્ય છે કે નહીં તો હા ત્રણ છે એ શૂન્ય છે એ જ રીતે હવે આપણે કોની માટે ચેક કરીશું માઇનસ વન માટે તો ત્રણ કાઉસમાં માઇનસ વનનો ઘન માઇનસ પાંચ કાઉસમાં માઇનસ વનનો સ્ક્વેર માઇનસ અગિયાર કાઉસમાં માઇનસ એક માઇનસ કેટલા આવશે ત્રણ ત્રણ કાઉસમાં કેટલા થાય માઇનસ એક જો એકી ઘાત હશે તો ઋણ નિશાની હોય તો રે અને બેકી ઘાત હોય તો ઋણ નિશાની દૂર થાય દાખલા તરીકે અહીં માઇનસ એકનો વર્ગ પ્લસ એક થઈ છે માઇનસ માઇનસ કેટલા આવશે પ્લસ અને અહીંયા કેટલા થઈ જશે માઇનસ ત્રણ તો અહીંયા તમારો જવાબ આવશે માઇનસ ત્રણ માઇનસ પાંચ પ્લસ અગિયાર માઇનસ ત્રણ તો જુઓ તો અહીંયા માઇનસ આઠ થશે અને અગિયાર માંથી ત્રણ જાય તો કેટલા આવશે પ્લસ આઠ આવશે એટલે જવાબ કેવો આવશે ઝીરો ખ્યાલ આવે છે તો અહીંયા તમે શું લખી શકશો કે માઇનસ એક એ પી ઓફ નું શૂન્ય છે હવે લાસ્ટની અંદર તમારે એક કિંમત હજી બાકી રહી છે એ છે માઇનસ વન બરાબર હવે આપણે માઇનસ વન ઓપન થ્રી માટે હું અહીંયાથી તમને ઘણી બતાવું છું કે જુઓ પી ઓફ માઇનસ વન અપન થ્રી છે એ લેવાનું થાય તો કઈ રીતે આવશે તો કે ત્રણ કાઉસમાં માઇનસ વન થ્રી આખાનો થશે ક્યુબ માઇનસ પાંચ કાઉસમાં માઇનસ વન અપન થ્રી આખાનો થશે સ્કવેર માઇનસ ઇલેવન કાઉસમાં માઇનસ વન ઓપન ત્રણ માઇનસ ત્રણ જુઓ પહેલાં ત્રણના ત્રણ રહેશે માઇનસ એકનો ઘન માઇનસ એક અને ત્રણનો ઘન કેટલા થશે સત્યાવીસ માઇનસ પાંચ માઇનસ એકનો વર્ગ એક અને 3 નો વર્ગ કેટલો થશે નવ માઇનસ માઇનસ પ્લસ છે પાંચના છેદમાં નવ પ્લસ અગિયાર ના છેદમાં ત્રણ માઇનસ ત્રણ આ રીતે તમને એક કિંમત મળે તો હવે આગળ દાખલા કઈ રીતે ગણશો તો કે હવે આગળ તમારે દાખલા ગણવાના થાય તો અહીંયા લસા લેવા પડશે માઇનસ વન માઇનસ પાંચ અહીંયા લસા નવ લેવાશે એટલે અહીંયા નીચે ત્રણ છે તો ઉપર ત્રણ વડે ગુણ્યા ઉપર નીચે ત્રણ વડે એટલે આવી વડે પડે તો અહીંયા કેટલા થશે તો કે જુઓ અહીંયા છેદની અંદર મારે નવ લાવવા હોય તો ઉપર નીચે નવ વડે ગુણવું નવ તેરી કેટલા થશે સત્યાવીસ સત્યાવીસ થઈ ગયા તો આખાના છેદમાં લસા કેટલો થઈ ગયો નવ ખ્યાલ આવે છે હવે માઇનસ એક માઇનસ પાંચ એટલે જવાબ કેટલો આવશે માઇનસ છ થશે તો જવાબ આવશે છેદમાં એટલે એટલે કેટલો આવી ગયો તેથી હું શું લખીશ કે ત્રણ એક્સ નું શૂન્ય છે જો ચકાસવાનું કીધું હતું એટલે આપણે ચકાસી લીધું કે એના શૂન્ય છે કે નહીં જે પહેલી રકમની ની અંદર આપણને સૂચના આપી હતી કે ત્રણ માઇનસ એક અને માઇનસ વન થ્રી એ બહુપદી શૂન્ય છે કે નહીં તે ચકાસો તો આપણે ચકાસી લીધું કે ત્રણે ત્રણ છે શૂન્ય છે હવે શૂન્ય અને સહગુણકો ગુણકો વચ્ચેનો તમારે સંબંધ તપાસવાનો થાય શૂન્ય અને વચ્ચેનો સંબંધ તપાસવાનો થાય તો તમે કઈ રીતે લખશો તો કે જુઓ તમારે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસવાનો છે એટલે સૌપ્રથમ તમારે દાખલા તરીકે એક શૂન્ય છે આલ્ફા બરાબર આપણે લઈ લઈએ ત્રણ બીટા બરાબર લઈ લઈશું આપણે માઇનસ એક અને ગે બરાબર શું લઈ લઈશું માઇનસ વન

છ માસ એક ના છેદમાં ત્રણ એટલે મને આન્સર કેટલો મળ્યો 5 બાય થ્રી રેડી હવે સૂત્રની રીતે ચકાસું સૂત્રની રીતે આપણું સૂત્ર શું હતું માઇનસ બી બાય એટલે માઇનસ કાઉસમાં માઇનસ પાંચના છેદમાં ત્રણ માઇનસ બી બાય એટલે માઇનસ શું આવશે એક્સ નો ગુણક અને છેદમાં શું આવશે એક્સ ક્યુબનો સગુણક જો અહીંયા એક્સ

બબે શૂન્ય ના ગુણાકારનો સરવાળો છે બે શૂન્યના ગુણાકારનો સરવાળો હું અહીંથી લખી દઉં છું બબે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફા બીટા બીટા ગેમા અને ગેમા આલ્ફા આલ્ફા બીટા કરશું એટલે કેટલા આવશે ત્રણ માઇનસ એક પ્લસ માઇનસ એક માઇનસ વન અપન થ્રી પ્લસ ત્રણ કાઉસમાં માઇનસ વન અપન થ્રી તો અહીંયા તો ડાયરેક્ટ માઇનસ ત્રણ જ વધશે માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ પ્લસ જવાબ આવશે વન અપન થ્રી અને પ્લસ તમારે જવાબ કઈ રીતે આવશે તો કે જુઓ પેલા માઇનસ ત્રણ માઇનસ એક એટલે માઇનસ ચાર પ્લસ વન અપન થ્રી લસા લઈએ ત્રણ એટલે ત્રણ ચોક બાર એટલે માઇનસ બાર પ્લસ છેદમાં ત્રણ એટલે જવાબ કેટલો આવશે માઇનસ અગિયાર છેદમાં ત્રણ માઇનસ અગિયારના છેદમાં ત્રણ છે એટલે તમારું સૂત્ર શું હતું સી બાય એ સી એટલે કેટલું આવશે માઇનસ અગિયારના છેદમાં ત્રણ એટલે કે આ રીતે જ લખાશે માઇનસ કાઉસમાં અગિયારના છેદમાં ત્રણ એટલે સૂત્ર થશે સી બાય એ અહીંયા માઇનસ આવશે સી બાય એટલે શું આવતું હતું એક્સનો સ ગુણક એક્સનો સગુણક છેદમાં એક્સ ક્યુબનો સ ગુણક રેડિંગ સમજાઈ ગયું અને હવે છેલ્લું છેલ્લું અહીંયા લખી દઉં શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા અને ગેમા આલ્ફા બીટા અને ગેમા એટલે ત્રણે ત્રણ શૂન્યનો ગુણાકાર ત્રણ ગુણ્યા કાઉન્સમાં માઇનસ એક ગુણ્યા માઇનસ વન ઓપન ત્રણ રેડી ત્રણ ત્રણ કેન્સલ માઇનસ માઇનસ પ્લસ અને એક ગુણ્યા એક એટલે એક આવશે એટલે આપણું સૂત્ર હતું માઇનસ ડી બાય એ માઇનસ ડી બાય એટલે માઇનસ કાઉન્સમાં માઇનસ ત્રણના છેદમાં ત્રણ એટલે ત્રણ ત્રણ કેન્સલ માઇનસ માઈનસ પ્લસ એ એટલે આપણે જબ જે જોઈતું હતું તે આવી ગયો એટલે આપણે શું લખશું આનું સૂત્ર શું હતું માઇનસ ડી બાય એ એટલે માઇનસ છેલ્લે આવશે અચળ પદ અને અહીંયા એક્સ ક્યુબનો સહ ગુણા સમજાઈ ગયું હવે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેની વાત કરવાના છે જો સ્વાધ્યાય બે પોઈન્ટ બેની અંદર આપણા તમે એક્ષામપ્લ ની અંદર દાખલા શીખ્યા ઉદાહરણ બે અને ત્રણ એ પ્રકારે જ દાખલાઓ છે કે ભાઈ એની અંદર તમારે શું કરવાનું છે તો કે સૌ શૂન્ય મેળવવાનો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસવાનો થશે રેડી તો હવે સ્વાધ્યાય બે પોઈન્ટ બે ની વાત કરીએ લખે સ્વાધ્યાય બે પોઈન્ટ બે પ્રશ્ન નંબર એક હવે એની અંદર તમને બહુપદી આપેલી છે કે બહુપદીના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ તમને આઠ આપેલા છે તો જુઓ આના તમારે અવયવીકરણની રીતે ભાગ પાડવાનો થશે કઈ રીતે ભાગ પાડશો તો કે મેં તમને શીખવાડ્યું હતું એ પ્રમાણે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરો ચાલો એક અને આઠ નો ગુણાકાર કેટલો આવશે આઠ રેડી આઠ ને એવા ભાગ પાડો બાદબાકી કરી બે આવશે તો તમને ખ્યાલ જ છે ચાર દુ કેટલા થાય આઠ ચાર માંથી બે જશે તો આવશે બે જુઓ છેલ્લે માઇનસ હોય તો મોટા પદને મધ્યમ પદની નિશાની બાકીના ને તેના કરતા વિરુદ્ધ એટલે માઇનસ મૂકી હોય તો કેવી મૂકવાની પ્લસ રેડી કદાચ આ જો નિયમો તમને ખ્યાલ ન હોય તો મે આગળના વિડીયો લેક્ચરની અંદર આની માહિતી આપી છે તમે એક વખત જરાક રીમાઇન્ડ કરી લેજો રેડી હવે જો કઈ રીતે લખશો અહીંયા તો કે અહીંયા આવશે તમારે એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ બે એક્સ માઇનસ કેટલા આવશે આઠ આમાંથી એક્સ સામાન્ય તો અહીંયા વધશે એક્સ માઇનસ ચાર અહીંયા આવશે બે તો અહીંયા એક્સ માઇનસ ચાર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ તમે ખાસ નોટિસ કરજો કે આ બંને કાઉન્ટ્સ તમારે સરખા જ આવશે અવયવ પાડવાનો દાખલો આવશે એટલે તમારે આ બંને કાઉન્ટ્સ કહેવા જોઈએ સરખા જ નકર કંઈક જવાબમાં ક્વેરી હશે આ બંનેની અંદરથી એક્સ માઇનસ ચાર સામાન્ય અને અહીંયા આવશે એક્સ પ્લસ બે હવે તમે અહીંયા શું કરતા હતા ઝીરો સાથે સરખાવતા હતા એટલે પી ઓફ એક્સ બરાબર ઝીરો લેતા એવું લખી દેશો તો એ ચાલશે એટલે કે તમને ખબર પડે કે અહીંયા એક્સ માઇનસ ચાર બરાબર મેં ઝીરો સાથે સરખાવેલા છે અને એક્સ પ્લસ બે બરાબર ઝીરો તેથી એક્સ ની કિંમત મને કેટલી મળશે ચાર આવશે એટલે કે ચાર મળશે અને અહીંયા કેટલા આવશે એક્સ બરાબર પ્લસ બે હતા તો પેલી સાઈડ જાય એટલે કેટલા આવશે માઇનસ બે ચાલો હવે તમને સમજાઈ ગયું છે હવે આપણે શું સ્ટેપ કરતા હતા તો કે આપણે લખતા હતા શૂન્યોનો સરવાળો તો આપણે લખીએ શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બંને જવાબ છે એનો સરવાળો કરવાનો થાય એટલે ચાર પ્લસ કાઉસમાં માઇનસ બે માઇનસ વાળું કાઉન્સમાં રાખવાનો પ્રયત્ન કરવાનો ચાર પ્લસ માઇનસ માઇનસ બે એટલે આન્સર કેટલો આવશે બે હવે આપણે જરાક આ સરવાળો છે એ સાદી રીતે કર્યો આપણે સૂત્રની રીતે ચકાસી સૂત્રની રીતે શું હતું માઇનસ બી બાય એટલે માઇનસ કાઉન્સમાં માઇનસ બે ના છેદમાં એક એટલે તમારો જવાબ મળી ગયો એટલે તમે લખશો માઇનસ બી બાય બરાબર માઇનસ સહગુણક અને છેદમાં ચાલો સમજાઈ ગયું એ જ રીતે હવે મારે લેવાનો થાય શૂન્ય ગુણાકાર શૂન્ય ગુણાકાર એટલે શું આવશે આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા ઇન્ટુ બીટા એટલે બંને જે જવાબ આવ્યા છે એનો ગુણાકાર કેટલો આવશે માઇનસ આઠ માઇનસ આઠ છે તો આપણે સૂત્ર શું મૂકતા હતા સી બાય એ એટલે માઇનસ આઠના છેદમાં આઠ જો બંને જવાબ સરખા જ છે એટલે આપણે અહીંયા લખી દઈએ સી બાય એ બરાબર અચળ પદ છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક રેડી આ રીતે દાખલા ગણશો એટલે તમારા જવાબ આવશે અને આ રીતે તમારા દાખલા ગણાયેલા હોય એટલે તમારે ત્રણ માર્ક્સની અંદર કે ચાર માર્ક્સની અંદર જે પ્રમાણે દાખલો પૂછાશે એ પ્રમાણે તમારે માર્ક્સ મળશે રેડી તમારે સિમ્પલ એટલા જ સ્ટેપ ફોલો કરવાના પહેલા તો અવયવ પાડી શૂન્ય મેળવવાના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર ચેક કરવાનો બરાબર હવે આપણે બીજા દાખલાની વાત કરીએ તો જુઓ બીજા દાખલાની અંદર પણ રકમ આપેલી છે 4s સ્ક્વેર માઇનસ ફોર એસ પ્લસ એક તો હવે આના ભાગ કઈ રીતે પાડશો તો કે જુઓ આપણે જે પ્રમાણે અગાઉ વાત કરી તેમ પહેલા અને છેલ્લા પદના સહગુણકોનો ગુણાકાર કરવાનો તો 4 એકા કેટલા આવશે 4 4 ના એવા ભાગ પાડો કે સરવાળો કરી 4 આવે તો આપણને ખબર છે 2 2 4 છેલ્લે પ્લસ હોય તો બંનેને મધ્યમ પદની નિશાની એટલે કે 4s2 2s 2s 1 આમાંથી 2s સામાન્ય નીકળશે તો અહીંયા જવાબ આવશે 2s 1 અહીંયાથી માઇનસ એક સામાન્ય નીકળશે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો ત્રીજા પદમાં જ્યારે માઇનસ હોય ત્યારે માઇનસ નિશાની બહાર કાઢવાની થાય તમારે એવું યાદ રાખવાનું કે સરવાળો સરળતાથી થાય અને માઇનસમાં માથાકૂટ થાય માઇનસ કોઈ પણ અંદર ની અંદર નાખો તોય તકલીફ થાય અને બહાર કાઢશો તોય તકલીફ એટલે કે નિશાનીઓ ચેન્જ થાય માઇનસ છે એ કાઉસ ની અંદર જાય કે બહાર આવે એ નિશાનીઓ બદલાવે એટલે કે જો ત્રીજા પદની અંદર માઇનસ હોય ત્યારે હંમેશા માઇનસ બહાર કાઢવાનું માઇનસ બાર કાઢશો એટલે અંદરનું નું ટુ એસ માઇનસ એક થઈ ગયું પાછું જો અંદર તમારે ચેક કરવું હોય તો માઇનસ એક અંદર ગુણાવો તો માઇનસ ટુ એસ પ્લસ એક થઈ ગયું જો આ બંને કાઉસ કેવા આવી ગયા સરખા તો હવે અહીંયા જુઓ આ શું આવશે બંને કાઉસ સરખા એટલે ટુ એસ માઇનસ એક અને અહીંયા જવાબ એ કેવા આવશે ટુ એસ માઇનસ એક હવે હું શું કરીશ પી ઓફ લેતા રેડી એટલે કે ઝીરો સાથે સરખા એટલે ટુ એસ માઇનસ અને અહીંયા સેમ આન્સર એ જ આવશે ટુ એસ માઇનસ એક બરાબર ઝીરો એટલે ટુ એસ બરાબર એક ને એસ બરાબર વન અપન ટુ અને સેમ ટુ સેમ અહીંયા એવું જ થશે ટુ એસ ને સૂત્રોનો કરતા બરાબર માઇનસ એક છે પહેલાં એક સાઈડ જાય એટલે એક અને એસ બરાબર કેટલા આવશે વન અપન ટુ તો જુઓ તો મને બંને શૂન્ય કેવા મળે છે સરખા મળે છે રેડી બંને શૂન્યો કેવા આવશે સરખા આવશે બંને શૂન્ય સરખા આવતા હોય તો હવે કઈ રીતે આપણે દાખલો આગળ એટલે કે આલ્ફા પ્લસ બીટા એટલે શું આવશે વન અપોન ટુ પ્લસ વન અપોન ટુ વન અપોન ટુ પ્લસ વન અપોન ટુ લીધું આપણે તો જો બંનેના છેદ કેવા છે સરખા બંનેના છેદ સરખા તો અંશનો સરવાળો એટલે કે બે ના છેદમાં બે બરાબર એક હવે આપણે માઇનસ બી બાય એ સૂત્રની મદદથી એક જવાબ આવે છે તો કે હા ચેક કરીએ છેદમાં ચાર છે આન્સર કેટલો આવશે એક એટલે તમારું સૂત્ર છે સાચું પડે માઇનસ બી બાય એ માઇનસ બી બાય એ સૂત્ર સાચું પડે છે એટલે કે તમારે શું લખાશે માઇનસ એક્સ નો સગુણક છેદમાં શું આવશે એક્સ

આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે છે અને પ્રશ્ન એકના બાકીના દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું